ત્યાર પછીનો પોઈન્ટ છે કર્મચારી શિસ્ત તો કર્મચારી શિસ્તનો અર્થ અને વ્યાખ્યા આપેલી છે કર્મચારી શિસ્ત કોને કહેવાય શિસ્ત એટલે કર્મચારીઓ દ્વારા એકમના નીતિ નિયમોનું પાલન અને સ્વીકૃત ધોરણ મુજબની વર્તણૂક કોઈપણ વ્યવસ્થા તંત્રમાં સુવ્યવસ્થાની જાળવણીને આપણે શિસ્ત તરીકે ઓળખાવી શકીએ સુવ્યવસ્થા એટલે અનિયમિતતા અને ગૂંછવાડાનો અભાવ આવી સુવ્યવસ્થા કર્મચારીઓના સમૂહ પ્રયત્નો દ્વારા જ સ્થાપી શકાય શ્રી હેમેન શિસ્તની વ્યાખ્યા આપતા લખે છે કે શિસ્ત એટલે અધિકારીઓના હુકમો સ્થાપિત ધોરણો અને ધંધાના નીતિ નિયમોનો કર્મચારી ગણ દ્વારા થતો આદર અને ગેરશિસ્ત એટલે આવા હુકમો સ્થાપિત ધોરણો અને નીતિ નિયમોને કર્મચારી ગણ દ્વારા જાણી સૂચીને સહહેતુક થતો ભંગ કે અનાદર આ વ્યાખ્યા પરથી આપણે કહી શકીએ કે જે કાર્યક્ષેત્રમાં હુકમની અમલવારી થતી હોય સ્થાપિત નિયમો અને ધોરણો મુજબ કામ થતું હોય ત્યાં શિસ્ત હોય છે અહીંયા શું કીધું છે કે શિસ્ત કોને કહેવાય કે અધિકારીઓના જે નીતિ નિયમો હોય એના જે હુકમો હોય જે કર્મચારીઓ દ્વારા પૂરેપૂરી રીતે માનવામાં આવતા હોય એને શિસ્ત કહેવાય શ્રીમતી મેરીસી નેલ્સ જણાવે છે કે શિસ્ત પાલનનો ઉદ્દેશ મજૂરોને શિક્ષા કરવાનો નથી પરંતુ તેમને સારી વર્તણૂક શીખવવાનો છે આપણે એ ધ્યાનમાં રાખવું ઘટે કે માત્ર જળ નીતિ નિયમોના પાલનમાં જ શિસ્ત રહેલી નથી પણ શિસ્ત વિધેયાત્મક સ્વરૂપની હોવી જોઈએ કર્મચારીઓમાં શિસ્તનું પાલન કરવાની ઈચ્છા સ્વેચ્છાએ જાગૃત થવી જોઈએ લાદેલી શિસ્ત સારા પરિણામો ન આપી શકે ફક્ત નિયમોનું જળ પાલન જ નહીં પરંતુ તે બુદ્ધિપૂર્વક અને સંયમ સમજપૂર્વકનું હોવું જોઈએ સ્વૈચ્છિક શિસ્તનો જેટલો વિકાસ તેટલું પરિણામ વધારે સારું શ્રીમતી મેરી સિનાલ્સ શું જણાવે છે કે કોઈપણ કર્મચારીને ફરજિયાત રીતે નીતિ નિયમો એના ઉપર લાદવાથી તે શિસ્તબદ્ધ થઈ શકશે નહીં પણ એના બદલે કર્મચારીઓને એ વસ્તુના ગળે ઉતારવી જોઈએ કે શિસ્તમાં કાર્ય કરવું કેટલું જરૂરી હોય છે અને ત્યાર પછી કર્મચારીઓ એ રીતે કાર્ય કરે તો એને શિસ્ત કહેવાય ત્યાર પછી શિસ્તના પ્રકારો છે શિસ્તના બે પ્રકારો છે એક વિધેયાત્મક શિસ્ત અને એક નિષેધાત્મક શિસ્ત પ્રાચીન સમયમાં શિસ્ત જાળવવા મજૂરો પર શિક્ષાત્મક કોરડો પ્રયત્ન કરવામાં આવતો અહીં સ્વૈચ્છિક સહકારની વાત તો દૂર રહી જતી હવે આ જ હરિપુરાણી પરાણે પ્રિતની વિચારસરણી પડતી મૂકવામાં આવી છે શ્રીમતી મેરીસી નેલ્સ જણાવે છે કે શિસ્તનો હેતુ કર્મચારીને શિક્ષા કરવાનો નહીં પણ સારી વર્તણૂક શીખવવાનો છે કર્મચારીઓ સ્વયં શિસ્ત પાલનનું મહત્વ સમજે તે પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ તેને ઉપરથી ઠોકી બેસાડાય નહીં શિસ્ત પાલનની સફળતાનો આધાર કર્મચારીઓની સમજણ વિવેક ઉપર રહેલો છે સંચાલકોએ પણ એવું પર્યાવરણ સર્જવું જોઈએ કે કર્મચારીઓને અંતરના ઊંડાણમાં નિયમ પાલન શિસ્ત પ્રત્યે આદરભાવ ઉદ્ભવે ઉદભવે શ્રીમતી મેરી સિનેલ્સને આગળ જે કહેલું છે એ જ વસ્તુ અહીંયા આપેલી છે કે કર્મચારીની અંદર આપણે એવી રીતે શિસ્ત ન બેસાડી શકીએ કે જેના લીધે એ લોકો ફરજિયાતપણે એ શિસ્તને ફોલો કરે પણ એના બદલે એને સમજાવવું જોઈએ અને ત્યાર પછીનું જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટ વધારે સારું હોઈ શકે ત્યાર પછી શિસ્તનું મહત્ત્વ છે તો એના પાંચ મહત્ત્વના પોઈન્ટ અહીંયા આપેલા છે એના પછી છે ગેરશિસ્તના કારણો તો શિસ્ત નથી થતું અને કર્મચારીઓ ગેરશિસ્ત વર્તણ મૂકે છે તો એની પાછળના કયા કારણો છે તો ફર્સ્ટ વન છે સંચાલકોનું પોતાનું જ ગેરવ્યાજબી વલણ અને વર્તન જો સંચાલકોએ પોતે જ શિસ્તબદ્ધ વર્તન કે વલણ ન દાખવતા હોય તો કર્મચારીઓમાં શિસ્તની અપેક્ષા સી રીતે રાખી શકાય વિવેક અને સભ્યતાની લક્ષ્મણ રેખા જો સંચાલકો ચૂકી જાય બેફામ તો છળાઈ દાખવે જો હુકમી ચલાવે નિર્દોષ ભૂલોને મોટું સ્વરૂપ આપી ધમકાવવાની વૃત્તિ રાખે કર્મચારીને ઉતારી પાડવામાં જ માને તેમની વારંવાર માનહાનિ કરે તો આ અસંતોષ અને પરિણામે ગેરશિસ્ત જ ઊભી થાય ગેરશિસ્ત કયા કારણથી થાય તેની પાછળનું પહેલું કારણ એ છે કે આજે કોઈ પણ સંચાલક હોય એ સંચાલક પોતે કેવી રીતે બિહેવ કરે છે સૌથી પહેલાં એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જો સંચાલક પોતે જ વ્યવસ્થિત રીતે વર્તન નહીં કરતો હોય અને ત્યાર પછી એના કર્મચારીઓ પાસે આશા રાખે તો એ વસ્તુ નકામી છે કારણ કે કર્મચારીઓ છે એના સંચાલકીય હેડને જોઈ અને ત્યાર પછી પોતાનું વર્તણૂક છે એ સુધારવાની ટ્રાય કરતો હોય તે જ રીતે સંચાલકોને પક્ષપાતી વલણ પણ ગેરશિસ્ત જન્માવે છે સિનિયોરિટીની અવગણના અયોગ્ય બર તરફી બઢતીમાં પગાર ધોરણમાં કામની ફાળવણીમાં પક્ષપાત વગેરે પણ ગેરશિસ્ત વધારે જ છે ત્યાર પછી સેકન્ડ વન છે કામની ખરાબ પરિસ્થિતિ કર્મચારીઓને યોગ્ય હવા ઉજાસની સગવડ ન મળતી હોય કામ કરવાના સાધનો કે યંત્રો બરાબર ન હોય ગમે તે રીતે કામ કરવું પડતું હોય તો પણ ગેરશિસ્ત જન્મે છે કોઈ વખત કર્મચારીને જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુ છે જે કંપનીના કંપનીના ગ્રાઉન્ડની અંદર જો બરાબર રીતે એ ફેસિલિટીના અપાય ન હોય તો એવી સિચ્યુએશનની અંદર પણ કર્મચારી છે એ ગેરશિસ્ત કરે છે કામની કદર ન કરવી નિષ્ઠાપૂર્વક કરવામાં આવેલા કામની યોગ્ય કદર ન થાય તો પણ અસંતોષ અને કચવાટ ઉદભવે છે જે ગેરશિસ્તમાં પરિણમે છે કર્મચારી પોતાના તન મનથી કંપનીમાં કાર્ય કરતો હોય અને ધાર્યા પરિણામો મેળવતો હોય છતાં પણ સંચાલકો દ્વારા એના કામની કદર ન કરવામાં આવતી હોય તો એવી સિચ્યુએશનની અંદર પણ ગેરશિસ્ત ઊભું થાય છે ફરિયાદો તથા બેધ્યાનપણો વ્યાજબી અને ન્યાયી ફરિયાદો ગુરુતા ગ્રંથિને કારણે સંચાલકો ન સાંભળે તો પણ ગેરશિસ્ત ઊભું થાય સંચાલકો દ્વારા કર્મચારીઓની કોઈ પણ કમ્પ્લેન છે એ સાંભળવામાં ન આવે અથવા તો ઇગ્નોર કે એવોઇડ કરવામાં આવે એવી સિચ્યુએશનમાં પણ ગેરશિસ્ત ઊભું થાય જળ નીતિ નિયમો અને હુકમો નિયમો ફક્ત માર્ગદર્શન માટે જ છે તેનો જળતાપૂર્વકનો અમલ ગેરશિસ્ત જન્માવે છે તે જ રીતે હુકમો કરતાં પ્રેમથી કામ વધુ સારી રીતે અને શિસ્તબદ્ધ રીતે થઈ શકતું હોય છે નિયમો અને હુકમો સ્પષ્ટ અને સરળ ભાષામાં રજૂ થાય તે પણ એટલું જ જરૂરી છે અભણ કર્મચારીઓને તેની સરળ સમજૂતી આપવી જોઈએ પાલન કરવું અશક્ય હોય તેવા નીતિ નિયમો ન રાખવા જોઈએ મિત્રો કીધું છે કે કર્મચારીઓ છે એના માટે સરળ નીતિ નિયમો હોવા જોઈએ કે સરળ હુકમો હોવા જોઈએ કે જેના લીધે કર્મચારીઓ છે જે ઇઝીલી બધા નીતિ નિયમો અને હુકમોને ફોલો કરી શકે અયોગ્ય નબળા નબળી કર્મચારી નેતાગીરી તાજેતરની રેલવે હડતાલની જેમ કેટલીક વખત રાજકીય પક્ષો કર્મચારીઓને ખોટે રસ્તે દોરવણી આપી ગેરશિસ્ત ઊભી કરતા હોય છે કર્મચારી નેતા કર્મચારીઓમાંથી એક હોવો જોઈએ નહીં કે બહારની વ્યક્તિ અહીં શું કીધું છે કે કર્મચારીઓના જે કોઈ પણ નેતા હોય એ બહારની કોઈ પણ વ્યક્તિ હોવી જોઈએ નહીં કારણ કે એના એના લીધે જ કર્મચારી હોય એની નબળી અને કર્મચારી નેતાગીરી છે એ નબળી હોય તો પરિણામે કર્મચારીઓ છે જે ગેરશિસ્ત તરફ ધકેલાય છે અયોગ્ય બિનલાયક કર્મચારી પસંદગી જો કર્મચારીઓની પસંદગી જ અયોગ્ય રીતે થઈ હોય સગાવાદ લાગવાદ કે જ્ઞાતિવાદે તેમાં ભાગ ભજવ્યો હોય તો તેવા ખામીવાળા કર્મચારીઓ પાસેથી શિસ્તની અપેક્ષા ન રાખી શકાય તે જ રીતે કામની વહેંચણી પણ ન્યાયી રીતે થવી જોઈએ જે તે કર્મચારીની લાયકાત અનુસાર કામ સોંપવું જોઈએ કીધું છે કે કર્મચારીઓનું જ્યારે કામની સોંપણી કરવામાં આવે તેની અંદર જ્ઞાતિવાદ લાગવક કે સગા સગાપણું ન હોવું જોઈએ કે જેના લીધે કર્મચારી છે એને કોઈ પણ અસંતોષ ઊભો થાય ને જેના લીધે કંપનીની અંદર ગેરશિસ્તતા ઊભી થાય ત્યાર પછી છે માહિતી સંચારની ખામીયુક્ત પદ્ધતિ માહિતી સંચારની ખામી ભરેલી પદ્ધતિને લીધે જો ધંધાના નીતિ નિયમો અને આચાર સંહિતાની પૂરી જાણકારી કર્મચારી સુધી પહોંચાડી શકાય તેમ ન હોય તો કેટલીક ગેરસમજને કારણે પણ ગેરશિસ્ત જન્મે છે ત્યાર પછી છે શિસ્ત ભંગના પગલા કે જે તમે લોકો ઈઝીલી રીડ કરશો તો પણ સમજાઈ જશે અને આગળના જેવી રીતે જુસ્સાના સૂચનો ગયા એવી જ રીતે અહીંયા શિસ્ત પાલનની સફળતા માટેના પણ માર્ગદર્શક સૂચનો આપેલા છે જે બહાર છે જે ખાલી ઇઝીલી તમે રીડ કરશો તો પણ યાદ રહેશે અને જ્યારે એક્ઝામમાં લખો આન્સર ત્યારે પણ આવી જ રીતે આમાં જે અક્ષર બોલ્ડથી લખેલા છે એની નીચે તમારે અન્ડરલાઇન કરવી જેમ કે અહીંયા આચારસંહિતાના નિયમો વ્યાજબી અને ન્યાયી લેખિત કે મૌખિક જાણ જોઈએ આ બધા શબ્દો છે વધારે ઇમ્પોર્ટન્ટ છે જેમ કે કામગીરીની યોગ્ય પરિસ્થિતિ વર્તન સહકાર કર્યું ફરિયાદો ધ્યાનપૂર્વક સાંભળી તેનો યોગ્ય ન્યાયી ઉકેલ નિયમોનું નિશ્ચિત સમયના અંતરે મૂલ્યાંકન પ્રામાણિકતા અને ચારિત્ર્યનું ઊંચું ધોરણ શિસ્તની જાળવણી નિયમોનો ભંગ ન કરે કે કારણોની ઊંડી તપાસ યોગ્ય કાર્યક્ષમ વહીવટી તંત્ર ઊભું કરવું તો આ બધા જે વર્ડ આપેલા છે એને એક પોઈન્ટ જેવું જ છે પણ લખવાના આવી જ રીતે રહેશે અને એના સિવાય એચઆરએમનો સિલેબસ અહીંયા પૂર્ણ થાય છે તમને લોકોને કંઈ પણ ડાઉટ હોય કંઈ પણ ક્વેરી હોય તો એની ટાઈમ તમે મને કાં તો ક્વેશ્ચન લખીને અધરવાઇઝ તો ફોટો ક્લિક કરીને તમે મને મોકલજો હું સોલ્વ કરી આપીશ તમને